నిత్యం జాయంతి యోగిని కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమః. మోక్ష మార్గస్య నేతారం వేత్తారం కర్మ భూపృతం జ్ఞాతారం విశ్వతత్వానాం వందే తద్గుణాందై. అజ్ఞానమిరాంధానాం జ్ఞానాంజనశలాకయా చక్షుః ఉన్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. పరంపరాచార్య గురవే నమః. పరమ గురవే నమః. సాక్షాత్ ప్రత్యక్ష శ్రీ సద్గురువే నమో నమః. ఆచార్య ప్రవర్ శ్రీ పద్మనంది మహారాజ్ કહે છે કે આ જગતમાં પ્રાપ્ત કરવા જેવું શું છે? એવી તે કઈ વસ્તુ છે કે જેને પ્રાપ્ત કર્યા પછી જગતમાં કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી? એવી તે કઈ વસ્તુ છે કે જે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છે એના કરતા જગતમાં કંઈ ઉત્કૃષ્ટ છે જ નહીં? એવી તે કઈ વસ્તુ છે કે જેને જાણતા જગત સર્વ આખું જણાઈ જાય છે? એવી રીતે કઈ વસ્તુ છે કે જેને પ્રાપ્ત કરતા જગતમાં બધું જ પ્રાપ્ત થઈ જાય છે, કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી? એવી અદ્ભુત વસ્તુ, એવી કંઈક વસ્તુને પ્રાપ્ત કરીએ કે જે પ્રાપ્ત કર્યા બીજું કંઈ પણ પ્રાપ્ત કરવાનું રહે નહીં, અને અનંત કાળ સુધી એમાંથી ઉત્પન્ન થતા આનંદનો ભોગવટો આજી કર્યા જ કરે. પછી કોઈ પુરુષાર્થ ક્યારેય એને કરવાનું નહીં, સંસારમાં આવવાનું નહીં, જન્મવરણ કરવાના નહીં, કંઈ જ નહીં. એવી કૃષ્ણ દશાની પ્રાપ્તિ કેવી રીતે? પ્રત્યેક જીવ સુખનો ઈચ્છુક છે, એના બધા જ પ્રયત્નો સુખને પ્રાપ્ત કરવા માટે છે, પણ સુખનો સાચો સ્ત્રોત એને ખબર નથી, એટલે એનો પુરુષાર્થ પ્રોપર થતો નથી. તો ગઈકાલે એ જ વસ્તુ છેલ્લે આપણને કીધી 158 માં શ્લોકમાં, એને અનુવાદમાં છેલ્લે જુઓ શું કીધી, 81 પાના ઉપર. અર્થાત ઉપર્યુક્ત જીવનું સ્વરૂપ જાણી લેતા બીજું બધું જ જાણી લીધું, જોઈ લીધું અને પ્રાપ્ત કરી લીધું છે એમ સમજવું જોઈએ. એટલે કૃપાળદેવે એ રીતનું કોટ મૂક્યું, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. એક આત્માને જાણતા ત્રણકાળ ત્રણ લોક સમસ્ત છે તે તારામાં ઓટોમેટિક જણાઈ જશે, પછી તારે કાંઈ પણ જાણવાનો ઉદ્યમ કરવો પડશે નહીં. એવું જે અનંત આનંદનો સ્ત્રોત છે એને તમે પ્રાપ્ત કરો એમ કહે છે. હવે આગળની ગાથામાં એ વાત ફરી કહે છે જે કાલે લીધી હતી. હવે આપણે તે થોડું સમયસારના માધ્યમથી પાછું વિચારીશું. આ અનુવાદ શું છે? 159મી ગાથાનો શ્લોક. હું તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ છું જે ના અંદર સ્થિત છે ના બહાર સ્થિત છે. હવે જો આ જ્યોતિ એમ કે એટલે આપણે જ્યોતિની કલ્પના કરીએ છીએ કે કઈક જ્યોતિ 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 હશે, જ્યોતિ નથી. પરંતુ કાલે વાત આવી હતી કે એને યથાસ્થિત વાણીમાં કહી શકાય તે રીતે કહ્યું છે. એ જ્યોતિ છે એનું જ્ઞાન સ્વરૂપ છે, એટલે નિરાકાર વસ્તુ છે, એનો કોઈ આકાર નથી, એ અમૂર્ત છે અને નિરાકાર છે. એટલે જ્યોતિ સ્વરૂપ એમ એને કહેવામાં આવે છે. આમ જ્યોતિ એમ કરીને તમે ધ્યાન કરો, જેવી કોઈ જ્યોતિ છે ને, આત્મ સ્વરૂપ એ કઈ જ્યોતિ રૂપ છે ને, એ તો અહીંયા કહે છે કે હું તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ છું, એટલે જ્ઞાન 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 જ્ઞાનનો પિંડ જ છું, જ્ઞાન છું એમ કહે.
અને જે ના અંદર સ્થિત છે, અંદરમાં એવી કોઈ જ્યોતિ નથી, ઝકમક જ્યોતિ તમને દેખાય, ઝળહળતી જ્યોતિ, આગ ઝળકતી દેખાય એવું કઈ છે નહીં, પણ એ જ્યોતિ એવી છે એકદમ પ્રકાશમય છે, એમાં લીન થઈ જવાથી, નિર્વિકાર દશાની અંદર એમાં પહોંચી જવાથી કોઈ વિકલ્પ રહેતો નથી, કાંઈ જ નહીં, બધું શૂન્યવત થઈ જાય. પણ એ પછી અનુભૂતિની વસ્તુ છે, એનાથી વિશેષ પછી અનુભૂતિની વસ્તુ છે. બહારમાં એના ઘણા બધા, જેમ પેલા રાષ્ટ્રપતિ આવવાના હોય એમના પહેલા કેટલા બધા સ્કૂટરો ને મોટરસાઇકલો નાન તે ને ઓફિસરોનું કેટલું બધું જાય છે, કેટલી ગાડીઓ પણ નીકળે છે, પણ કંઈ રાષ્ટ્રપતિ નીકળતા નથી. રાષ્ટ્રપતિ તો પછી એવી 5-15-25 ગાડીઓ નીકળ્યા પછી ગાડીમાં આવે છે. એમ જ્યારે પણ આવું આત્મજ્ઞાન કે આત્મ તરફનું લક્ષ્ય જીવને થાય ત્યારે ઘણો બધો સાત્વિક આનંદ પહેલાં પ્રાપ્ત થાય છે. એની અંદર અનેક વખત અનેક પ્રકારની સુગંધીઓનો અનુભવ થાય, કાનમાં એક વિશિષ્ટ પ્રકારના અવાજો થાય જે ક્યારેય ન સાંભળ્યા હોય, એવા ઘંટારાઓ કેવા અવાજો થાય. કેટલી વખતે ધ્યાન કરતી વખતે તમે જમીનથી 1-2 ફૂટ હોય એવો તમને અનુભવ થાય, એવું 1-2 ફૂટ એકદમ હલકો ફૂલ થઈ ગયો એવો અનુભવ થાય, એવા અનેક પ્રકારના અનુભવો થાય છે. પરંતુ એ હજુ આગળ જે પેલા નીકળે એ ઓફિસરો નીકળાઈ જાય, જો કંઈ ત્યારે આત્માને અનુભૂતિ થાય ત્યારે તો એકદમ જ્ઞાન જ્ઞાનની અંદર સમાવિષ્ટ થઈ જાય છે, કોઈ વિકલ્પ રહેતો નથી, કાંઈ જ મારું તારું રહેતું નથી. એવો જે દશા છે એ સ્વરૂપ તે મારું છે એમ કહે છે, પણ એ અનુભવની વસ્તુ છે. અહીંયાને શબ્દમાં મૂકવાનો પ્રયત્ન કર્યો છે, હું તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ છું જેને અંદર સ્થિત છે ને બહાર સ્થિત છે. એટલે અંદરમાં પણ નથી અને બહારમાં પણ નથી, ક્યાંથી શોધો, કારણ કે આંખો વડે તો દેખાય નહીં, અતિન્દ્રિય સ્વરૂપ છે, એ માત્ર અનુભવી જ શકાય છે. અને અનુભવ જે વસ્તુનો થાય છે એ અંદર પણ નથી અને બહાર પણ નથી. જ્યારે નિર્વિકલ્પ દશામાં જે વસ્તુનો અનુભવ કરો છો એ અંતરમાં પણ નથી અને બહારમાં પણ નથી, પણ એ મારું શાશ્વત સ્વરૂપ છે. કહો તો અંતરમાં પણ છે અને બહારમાં પણ નથી, કહો તો અંદરમાં પણ નથી અને બહારમાં પણ નથી, એવો જે અનુભવ પોતાના ચૈતન્ય સ્વરૂપનો એ કેવો છે કે છે, જે ન અંદર સ્થિત છે ન બહાર સ્થિત છે, ન દિશામાં સ્થિત છે, ન સ્થૂળ છે, ન સૂક્ષ્મ છે, કોઈ દિશામાં નથી. પૂર્વમાં બેસો ને ત્યાંમાં અપેક્ષિત તો જ આત્માનો અનુભવ થાય એવું છે નહીં, ઉત્તરમાં બેસો તો એવું કઈ જ છે નહીં, કોઈ દિશામાં એ છે નહીં, એ સર્વત્ર છે અને એક પણ દિશામાં નથી. આ તો બધું આવું સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી લાગે એવું છે કે એવું જ છે, એ અનેકાંતમય વસ્તુનું સ્વરૂપ એમ જ સમજવાનું છે કે સત સર્વત્ર છે, સર્વત્ર હોય એની પ્રાપ્તિ કેમ થઈ જતી નથી, સત સર્વત્ર છે છતાં સર્વત્ર નથી, તું તને તારામાં તારા વડે તારા માટે શોધી શકે છે. સરકાર કીધા છે સ્વ ઈ સ્વ ને સ્વ માં સ્વ વડે સ્વ માટે સ્વ દ્વારા પ્રાપ્ત કરવાનું, પરની કઈ અગળ અગળ ચાલતી, ન દિશામાં સ્થિત છે, ન સ્થૂળ છે, ન સૂક્ષ્મ છે, એ કઈ સ્થૂળ પણ નથી, એકદમ જાડ્યું આમ કેવું હોય, આમ કેવું હોય, આમ જ્યોતિ જોયું તો કેવી હોય, મોટો દીપક હોય કે નાનો આટલો આમ કોડિયું હોય, તો કે ન સ્થૂળ છે ન સૂક્ષ્મ છે, ન પુરુષ છે ન સ્ત્રી છે ન નપુંસક છે, કારણ કે એમાં કોઈ પણ લિંગ આદિ ભેદ હોતા, આત્માનું લિંગ છે, આત્મા લિંગમય છે, લિંગમય નથી, આત્મામાં કોઈ લિંગ નથી, એટલે પુરુષ નથી, સ્ત્રી નથી, નપુંસક નથી, ન ગુરુ છે ન લઘુ છે, એમાં ગુરુત્વ પણ નથી, લઘુત્વ પણ નથી, કઈ પણ નથી. તથા જે કર્મ, શરીર, સ્પર્શ, ગંધ, ગણના, શબ્દ અને વર્ણ, એટલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ વગેરે છે, એનાથી રહિત થઈને નિર્મળ અને જ્ઞાન દર્શન સ્વરૂપ અદ્વિતીય શરીર ધારણ કરે છે. એટલે કહે છે કે સર્વ જે ઉદ્ગલના સંસ્કારો છે એનાથી એ સર્વ ઉદ્ગલથી ભિન્ન થઈ એક ન્યારું થયું થકું, એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ થયું થકું, એક જ્ઞાન સ્વરૂપ થયું થકું, એક માત્ર જ્ઞાયક બનીને કે છે કે નિર્મળ અને જ્ઞાન દર્શન રૂપ અદ્વિતીય સારણ ધારણ શરીર ધારણ કરે. કેવું શરીર? જ્ઞાન દર્શન રૂપ, એટલે જ્ઞાતા દ્રષ્ટા રૂપ છે, જેને વર્ણન 436-437 કરીને કીધું આપણને કે ભાઈ કેવો છું, હમણાં સમય સારવારથી લઈએ, બહુ સરસ વર્ણન એમાં પણ છે. કે છે કે સમતા રમતા ઉરતતા જ્ઞાયકતા સુખબાસ વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ જાણનાર અને વેદન કરનાર જે છે એક તું માત્ર છો, બીજું કઈ પણ નહીં. તારું અસ્તિત્વ છે તો આ દેહનું અસ્તિત્વ છે, તારું એટલે આ દેહ ક્રિયા કરી રહ્યો છે,
અત્યારે હલનચલન છે, મોઢા પર જે ઉજાસ છે, ઓળખવા પણ છે, અત્યારે જે કંઈ પણ બધું ચાલી રહ્યું છે મારું ઉતારું આખું બધું, એ તું બેઠો છે અંદર. એટલે જો તું ના હોય તો દેહનું અસ્તિત્વ કાંઈ પણ છે નહીં. એટલે કે જે અહીંયા શરીર છે પણ જ્ઞાન દર્શન રૂપ અદ્વિતીય શરીર છે. અદ્વિતીય એટલે એક વખત પ્રાપ્ત કર્યા પછી ફરીથી ક્યારેય શરીર પ્રાપ્ત કરવાનું રહેતું નથી, અને ઉત્તમોત્તમ છે. એના કરતાં ઉત્તમ આનંદનું ધામ આ જગતમાં બીજું કોઈ પણ છે નહીં. એવું કે જે અદ્વિતીય શરીર ધારણ કરે છે એવા કોણ છે? સિદ્ધ ભગવાન છે. અરિયન યોગાન અપેક્ષાએ છે, કારણ કે જો અવ્યાપાદ સુખ પ્રગટ્યું નથી, સારા ઘાતક કર્મનો નાશ કરવાનો બાકી છે, પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એટલે અરિયન ભગવાન પણ લો અને સિદ્ધ ભગવાન પણ લો. એ કહે છે કે આવું જ્ઞાન દર્શન રૂપ અદ્વિતીય શરીર ધારણ કરે છે, એનાથી ભિન્ન બીજું કોઈ મારું સ્વરૂપ નથી, બીજું કોઈ મારું સ્વરૂપ નથી. એના સિવાય બીજું જે કંઈ પણ દેખાય છે એ બધું મિથ્યા છે, બ્રહ્મ છે, બ્રહ્મણા છે, ક્ષણિક છે, ટેમ્પરરી છે, ઉદ્ગલ છે, પણ મારું સ્વરૂપ નથી. હવે આ જ વાસ્તે બહુ સુંદર રીતે શ્રી સમયસારની અંદર આચાર્ય ભાવે લીધી છે 68મી ગાથામાં, અને એના પછી 1-2 કળશમાં. બહુ સુંદર વાત છે, આપણે લઈએ થોડી. ટોપિક કેવો છે એટલે આપણે થોડું આ લેવું પડે. બીજા વાત એવી કરી છે કે જે આચાર્ય કુંતલ સ્વામીએ કીધી એ જ વાત છે, એટલે આપણને એમાં થોડી શું કહે. જુઓ ગાથા 67મી ગાથા, એના પહેલાના શ્લોકનો જે અર્થ છે એ પણ વાંચી લે, બહુ સુંદર છે. અહો જ્ઞાની જનો, શું કહે શ્લોકનો અર્થ? અહો જ્ઞાની જનો, આ વર્ણાદિક ગુણસ્થાન પર્યંત ભાવો છે તે બધા એક ઉદ્ગલની રચના જાણો. આ વર્ણાદિક સ્પર્શ રસ ગંધ વર્ણ બધું વર્ણન ગુણસ્થાન પર્યંતના ભાવો છે તે બધા એક ઉદ્ગલની રચના જાણો. માટે આ ભાવો ઉદ્ગલ જ હો, આત્મા ન હો. કારણ કે આત્મા તો વિજ્ઞાન ઘન છે, જ્ઞાનનો પુંજ છે, તેથી આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. હવે થોડુંક સમજાવે છે એ વસ્તુને ગાથા દ્વારા. હવે પછી એની ગાથા મૂકી એવી વસ્તુ. પર્યાપ્ત અણ પર્યાપ્ત જે સૂક્ષ્મ અને બાદર બધી કહી જીવ સંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. આ દેહની જે સંજ્ઞા આપી એમથી વ્યવહાર થઈ જાય. જે પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ અને બાદર આવી જેટલી દેહને જીવ સંજ્ઞા કહી છે તે બધી સૂત્રમાં વ્યવહારથી કહી છે. કેવી રીતે? તો કહે છે બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વિન્દ્રિય, ત્રિઇન્દ્રિય, ચતુરેન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત અપર્યાપ્ત એ દેહની સંજ્ઞાઓને એટલે કે નામોને સૂત્રમાં જીવ સંજ્ઞા પણ એ કહી છે તે પરની પ્રસિદ્ધિને લીધે, એટલે ઘીના ઘડાની જેમ વ્યવહાર છે કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે. ઘીના ઘડાની જેમ આપણે કહીએ તો ઘીનો ઘડો લાવો જો એમ કોઈને કહીએ તો ઘડો ઘીનો છે, ઘી ભરેલું છે પણ ઘડો છે ને, ઘડો તો માટીનો છે. એટલે વ્યવહારથી એમ કહેવાય છે કે ઘીનો ઘડો એમ કહેવામાં ખરેખર ઘીનો ઘડો છે નહીં. એમ વ્યવહારથી અહીંયા કહેવામાં આવે કે આ બધું જીવનું છે, પણ જીવનું છે નહીં, કારણ કે તો ભૂતગલ છે. આ બધાથી ભિન્ન છું એની વાત ચાલે, જે આ કીધું ને આ બધાથી ભિન્ન એની વાત ચાલે. હવે જો એને વધારે સમજાવે છે, જો ઘીનો ઘડો કોમા ઇન્ટ્યુનેટેડ કોમા, જો ઘીનો ઘડો એમ કહેતા પણ ઘડો છે તે ઘીમય નથી માટીમય જ છે. આપણે વિચાર્યું ઘડો છે એ તો માટીમય જ છે, ઘીમય નથી. તો તેવી રીતે વર્ણાદિવાળો જીવ એમ કહેતા પણ જીવ તે વર્ણાદિમય નથી. ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ઘીનો ઘડો કહેવામાં આવે છે, છતાં નિશ્ચયથી ઘડો તે ઘી સ્વરૂપ નથી. ઘી ઘી સ્વરૂપ છે અને ઘડો માટી સ્વરૂપ છે. આજે છે ને બધી બાદર સૂક્ષ્મ ઇન્દ્રિય એ બધી પૂતગલ વર્ણ રૂપ છે અને જ્ઞાયક સ્વરૂપ છે, એમ કે જે વિજ્ઞાન કરો એમ કે છે માટી સ્વરૂપ છે. તેવી રીતે વર્ણ પર્યાપ્તિ ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એક ક્ષેત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ ઇત્યાદિ કહેવામાં આવ્યો છે, છતાં નિશ્ચયથી
જીવ તે સ્વરૂપ નથી. વર્ણ પર્યાપ્તિ ઇન્દ્રિયો આદિ ઉદ્ગલ સ્વરૂપ છે, જીવ જ્ઞાન સ્વરૂપ જ છે. આ બધું તે હું નથી, એ બધું જ છે, છતાં એનો જાણનાર જે ચૈતન્ય છે તે હું છું એમ નક્કી કરો એમ કે છે. હવે આગળ સમજાય છે, એક ગાથાને એક કળશ લઈએ, બહુ સુંદર વાત છે. આ મિથ્યાત્વ આદિ ગુણસ્થાનો ભૌગોલિક મોહકર્મના પ્રતિક પ્રકૃતિના ઉદયરૂપ થતા હોય ને, એટલે ભૂતગલમાંથી ઉત્પન્ન થતા હોય ને, આ મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાનો, બધા ગુણસ્થાનો છે તે ભૌગોલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયરૂપ થતા હોય ને, એટલે ભૂતગલમાંથી ઉત્પન્ન થતા હોય ને, સદાય અચેતન હોવાથી કારણના જેવા જ કાર્યો હોય છે. એટલે અચેતનમાંથી અચેતનની જ ઉત્પત્તિ થઈ શકે, જ્ઞાનમાંથી જ્ઞાનની જ પર્યાય થાય, અને અજ્ઞાન હોય એટલે જળ હોય એમાંથી જળની જ પર્યાય થાય, ચેતનમાંથી ચેતનની પર્યાય થાય. એટલે કે જે કારણ જેવા જ કાર્યો હોય છે એ ન્યાયે ગુણસ્થાનોનું સદાય અચેતન પણ તો આગમથી સિદ્ધ થાય છે, તેમજ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન હોવાથી, જેને ભેદ જ્ઞાન કર્યું છે એ સ્પષ્ટપણે ગુણસ્થાનોથી ભિન્ન એવા પોતાના આત્માને અનુભવે છે, એટલે એનું ભેદપણું ઉપલબ્ધમાન, એટલે પોતે પ્રાપ્ત કર્યું હોવાથી, અનુભવ કરેલો હોવાથી તેનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. હવે આ જે કીધું ને એ વાત ફરી કહેશે, અહીંયા આવીએ એ દ્રષ્ટિએ આટલું વિચારીને હવે કહેતી તમે વિચારો એવી રીતે રાગ દ્વેષ મોહ પ્રત્યય કર્મ નોકર્મ વર્ગ વર્ગણા સ્પર્ધક અધ્યાત્મ સ્થાન અનુભાગ સ્થાન યોગ સ્થાન બંધ સ્થાન ઉદય સ્થાન માર્ગણા સ્થાન સ્થિતિબંધ સ્થાન સંક્લેશ સ્થાન વિશુદ્ધિ સ્થાન સંયમ લબ્ધિ સ્થાન તેવો પણ, એટલે આ બધી ફોજ લઈ લીધી, તેવો પણ ઉદ્ગલ કર્મ પૂરક થતા હોય ને સદાય અચેતન હોવાથી ઉદ્ગલ જ છે જીવ નથી એમ આપોઆપ આવ્યું, ફલિત થયું અથવા સિદ્ધ થયું. આ એકમાત્ર ચૈતન્ય સ્વરૂપ તે જ હું છું અને આ બીજું બધું કાંઈ પણ મારું સ્વરૂપ નથી. આટલું બધું તમે એવું બધું કહી દીધું કે આ નથી આ નથી આ નથી તો પછી કેવો છો એમ તો કહો. કોઈ પોઝિટિવ બી પૂછે ને ભાઈ આ બધું નથી તો હું કોણ છું, હવે કોણ છું એમ મને કહો, એનો પણ આચાર્ય છે. એના પછી એના કળશમાં જવાબ આપે છે, 40મા કળશમાં 41મા કળશમાં એનો જવાબ આપી દો. અનાદ અનંતમ અચલમ સ્વસંવેદમિદમ સ્ફુટમ જીવ સ્વયં તુ ચૈતન્ય મુચ્ચેશ્ય કચખાયતે. શું કીધું જો, જે અનાદિ છે અર્થાત કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, તારા પોતાના સ્વરૂપની વાત કરે, તું કોણ છે પૂછ્યું તે. હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે, તેના ઉત્તર રૂપ કહે છે કે વર્ણ અને રાગ એ જીવ નથી તો પછી જીવ કોણ છે આત્મા કોણ છે એનો જવાબ આપે છે. જે અનાદિ છે અર્થાત કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, જે અનંત છે અર્થાત કોઈ કાળે જેનો વિનાશ નથી, જે અચળ છે અર્થાત જે કદી ચૈતન્યપણાથી અન્ય રૂપ ચળાચળ થતું નથી. અચળ છે ચૈતન્યમાંથી થોડો ટાઈમ છે અચેતન થઈ જાય પાછું ચેતન થઈ એમ છે, ચળાચળ થતું જ નથી સતત ચૈતન્ય સ્વરૂપ જ રહે છે. જે કદી ચૈતન્યપણાથી અન્ય રૂપ ચળાચળ થતું નથી, જે સ્વસંવેદ છે અર્થાત જે પોતે પોતાથી જ જણાય છે, પોતાથી પોતાનો અનુભવ થઈ શકે છે, અને જે પ્રગટ છે અર્થાત છૂપું નથી કારણ કેટલાય એનો અનુભવ કરે છે. કઈ ન પંચમ કાલ મેં દેખી વસ્તુ અભંગ, કેટલાય જીવો એનો અનુભવ કરે છે. એટલે કહે છે કે જે પ્રગટ છે અર્થાત છૂપું નથી એવું જે આ ચૈતન્ય અત્યંતપણે ચકચકાટ પ્રકાશી રહ્યું છે તે પોતે જ જીવ છે, એ પોતે જ મારું સ્વરૂપ છે. આ બીજું બધું કઈ પણ નથી, આમાં કીધું ને આ નથી આ નથી આ નથી એ તો નથી, એકમાત્ર જ્ઞાન સ્વરૂપ ચકચકાટ ચૈતન્ય સ્વરૂપ સર્વ અવસ્થાને વિશે જ્ઞારો સદા જણાય પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદા. પ્રગટ રૂપ ચૈતન્યમય પોતાથી અલગ થવાનું શક્ય જ નથી ક્યારે, કારણ કે તું પોતે જ તે સ્વરૂપ છો. દરેક જગ્યાએ હાજર ને હાજર હાજર ને હજાર હાજર ને હાજર હાજર ને હાજર હાજર છે, પણ જીવનામાં વિવેક શક્તિ નહીં હોવાથી વિવેક બુદ્ધિ નહીં હોવાથી અનાદિકાળના સંસ્કારોથી મિથ્યાત્વથી આચ્છાદિત થયો હોવાથી એનું સ્વરૂપ ઓળખી શકતો નથી. બાકી કૃપાલદેવ તો કહે છે કે સર્વ અવસ્થાને વિશે ન્યારો જુદો જુદો જ રહે, તું નથી ભિન્ન છે. પ્રગટ ચૈતન્ય હાજર હાજર છે એને કઈ શોધો છે બરો આત્મા જરા શોધી એવું નથી, કારણ કે તું પોતે જ સ્વરૂપ છો. પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાણ સદાય
એટલે કે જે પ્રકાશી રહ્યું છે, ચકચકાટ પ્રકાશી રહ્યું છે, 24 કલાક પ્રકાશી રહ્યું છે, પ્રત્યેક ક્ષેત્રે, પ્રત્યેક કાર્યમાં, પ્રત્યેક પ્રસંગમાં, પ્રત્યેક ભાવમાં, વિભાવમાં, કોઈ પણ કાર્યમાં ચકચકાટ પ્રકાશી રહ્યું છે, એ તું છો એમ કહે છે કે તે પોતે જ તું છો. આ રીતે બહુ સુંદર વર્ણન કરીને ભેદ જ્ઞાન અહીંયા બતાવ્યું છે. ભાઈ આ બધું તે તું નથી, એનાથી તું જુદો છે એમ વિચાર કર. ત્યારે બેસે ત્યારે આવો ખાલી હલકો ફૂલ થઈ જાય, કાંઈ જ નહીં, બહુ બહાર નહીં બેસે. આ બધું શરીર, આ બધા ભાવો, આ વિકલ્પો, આ વિચારો, એ બધું આવે કામાં દેવાનું, એ બધા જોયા કરે, એ તો નથી. પણ સાથે સાથે જ્ઞાન ધારા અને સાથે સાથે ચેતના ધારા અને અજ્ઞાન ધારા બે સાથે ચાલતી હોય છે. અજ્ઞાન ધારા ભલે ચાલતી હોય, એવા વિકલ્પો આવતા, વિચારો આવતા, જે ચાલતા, પણ એને પણ જે જાણે છે તે હું છું એમ તારા જ્ઞાન ધારામાં તું સ્થિર થાય એને ગૌણ કરી નાખ. એ છે એને ગૌણ કરી નાખ, છે ખરી એને ગૌણ કરી નાખ. એ તરફ દ્રષ્ટિ કરવાની જરૂર. એ બી ઉત્કૃષ્ટ વાત અલગ થવાની બતાવી છે. ફરી વાંચી લઈએ પછી આગળ જઈએ. હું તે ઉત્કૃષ્ટ જ્યોતિ સ્વરૂપ છું જે ના અંદર સ્થિત છે, ના બહાર છે, ના દિશામાં સ્થિત છે, ક્યાંય પણ છે. કારણ કે તું પોતે એ સ્વરૂપ છો, એને બહાર ક્યાં શોધવા જાય. સમજી શકે? માર્ગમાં પડે છે, દાનમાં પડે છે, ભક્તિમાં પડે છે, સ્વાધ્યાયમાં પડે, ક્યાં પડે છે? કે એ બધા અવલંબનો છે. તારે તારા સ્વરૂપને તારામાં શોધો, તું જ એમાં છો એનો અનુભવ કરવો. ક્યાંય તું નથી, કે ન સ્થૂળ છે, ન સૂક્ષ્મ છે, એ કઈ જાડો નથી, ને કઈ પાતળો નથી, એ કઈ ઝીણો નથી, ને કઈ મોટો નથી. બધી કલ્પનાઓ છે, આ બધા વિકલ્પો છે. ન પુરુષ છે, ન સ્ત્રી છે, ન નપુંસક છે, ન ગુરુ છે, ન લઘુ છે. કોઈ લિંગ પણ નથી અને ગુરુ ને લઘુ પણ નથી. તથા હવે કેવો છે કે જે કર્મ, સ્પર્શ, શરીર, ગંધ, ગણના, શબ્દ અને વર્ણ રહી થઈને, એટલે સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એથી રહી થઈને નિર્મળ, એકદમ શુદ્ધ, 100% સોનો, વિકાર ને જ્યાં જ્યાં વિકારમાં તો આત્માને વિકારમાં થવાનો અનંતાંશ પણ રહ્યો નથી, એવું શુદ્ધ, સ્ફટિક અને ચંદ્રથી પણ ઉજ્જવળ એવું જે સ્વરૂપ બતાવ્યું છે એની વાત કરે, થઈને નિર્મળ અને જ્ઞાન દર્શન રૂપ અદ્વિતીય સારા શરીરને ધારણ કરે છે. જ્ઞાન દર્શન રૂપ એકમાત્ર જ્ઞાન દ્રષ્ટુ, જ્ઞાતા દ્રષ્ટા. કર્મ છે જ નહીં, વિકલ્પો છે જ નહીં, આશ્રવ છે જ નહીં, બંધ છે જ નહીં, ફળ ભોગવવાનું જ નથી, વિભાવો છે જ નહીં, કઈ છે. જ્ઞાન દર્શન રૂપ શરીર છે, એ શરીરને ધારણ કરે છે, એનાથી ભિન્ન બીજું કોઈ મારું સ્વરૂપ નથી, એ જ હું છું, એને મારે પ્રાપ્ત કરવું છે, એવું એક ધ્યેય જીવનમાં બનાવો એમ અહીંયા આચાર્ય ભગવાન કહે છે. હવે આગળ ચલાવે છે, બહુ કઠિન વસ્તુ, આપણે કોઈને એક્સપ્લેન કરી શકીએ એમ નથી, પણ તો એટલી સુંદર વસ્તુ કીધી છે. માત્ર ધારે તો આ વસ્તુને છોડી દેવાની એટલો જ પ્રયત્ન કર કે આ બધું જે નાટક છે, જે આત્મજ્ઞાનની કસોટી પૂજ્યશ્રીએ મૂકી, એની અંદર સ્પષ્ટપણે મૂકી છે કે દુનિયા નાટક જેવી લાગે છે. આ માત્ર કંઈક ડિસ્કશન કરવા બેસે ત્યારે નહીં, સ્વાધ્યાયમાં બોલવા માટે નહીં, ક્ષણે ક્ષણે કાર્ય કરીને પ્રસંગે પ્રસંગે સાતાના અસાતાના સુખના દુઃખના ભૂખના તરસના માનના અપમાનના અહમના ઉછાળા મારે એટલા બધા પ્રસંગો બનતા હોય, બધા જયારે ડિસ્કાઉન્ટ થઈ જાય, એકમાત્ર પોતાના શુદ્ધ ચેતન ને આગળ, એ સબ ક્ષણિક નું ટેમ્પરરી છે, મુજે કુછ ભી લેના દેના નહીં. સે પણ એનાથી યુગ પ્રભાવિત ન થાય, એનાથી પ્રભાવિત થયો તો પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ જાય ત્યારે એનું કામ થાય છે. કે જગ્યાએ એ જ મારું સ્વરૂપ છે, બીજું કાંઈ પણ નહીં. હવે વાતને આગળ કહે છે, જુઓ 160મી ગાથામાં જાનંતિ સ્વયમેવ યજ્ઞિ મનસ સિદ્રૂપમાનંદવ પ્રોચ્છીનેયદનાદ્યમંદમસકૃ મોહાંધકારે ભટા સૂર્યાચંદ્રમસાવતીત્યયદહો વિશ્વપ્રકાશાત્મકમ તજ્જીયા સહજં સુનિષ્કલમહં શબ્દાભિધેયં મહ. અનુવાદ એનો કહે છે, જેને અનાદિકાલીન પ્રચુર મોહરૂપ અંધકાર બળપૂર્વક નષ્ટ થઈ જવાથી મન રહિત થયેલા સર્વજ્ઞ સ્વયં જ જાણે છે, જે ચેતન સ્વરૂપ છે, આનંદ સંયુક્ત છે, અનાદિ છે, તીવ્ર છે, નિરંતર રહેનાર છે, અને જે આશ્ચર્યની વાત છે કે સૂર્ય તથા ચંદ્રમાને પણ
તિરસ્કૃત કરીને સમસ્ત જગતને પ્રકાશિત કરનાર છે. સેમિકોલન. કોણ છે એની વાત એની નથી નથી કીધું, તો કોણ છે એની વાત કરે છે? જેને અનાદિકાલીન પ્રચુર મોહરૂપ અંધકાર બળપૂર્વક નષ્ટ થઈ જવાથી, એટલે જે કોઈ જીવને, જે આત્માને અનાદિકાળથી પ્રચુર મોહનું એટલું જબરજસ્ત સામ્રાજ્ય છે, એવા ઊંડા સંસ્કાર છે, એવી ભ્રમણા છે, એવો ભૂલાવી નાખે છે, એવો પરમા મૂંઝવી નાખે છે, એવો પરમા એકાકાર બુદ્ધિ કરાવી દે છે, એવો પરમા સુખ બુદ્ધિને અહંભાવ કરાવી દે છે, એવા એના જબરજસ્ત ઊંડા સંસ્કાર છે. તો કહીએ અનાદિકાલીન પ્રચુર મોહરૂપ અંધકાર બળપૂર્વક નષ્ટ. બળપૂર્વક નષ્ટ એટલે ખૂબ પુરુષાર્થ કરવાથી નષ્ટ થયો, અને બળપૂર્વક એટલે ઉત્કૃષ્ટ રૂપે નષ્ટ થયો. એના બે અર્થ, બળપૂર્વક નષ્ટ થઈ ગયો એટલે એક એનો અર્થ ઉત્કૃષ્ટપણે એ મોહના સંસ્કાર નષ્ટ થઈ ગયા છે, અને બળપૂર્વક એટલે ખૂબ પુરુષાર્થ કરવાના પરિપાક રૂપે, દીર્ઘકાલીન સમ્યક પુરુષાર્થના પરિપાક રૂપે એ ફળની પ્રાપ્તિ થઈ છે. એટલે કે જે મોહરૂપી અંધકાર નષ્ટ થઈ જવાથી શું થાય છે? મન રહિત થયેલા સર્વજ્ઞ, સર્વજ્ઞ મન રહિત છે, નિર્વિકલ્પ જે વિકલ્પો રહિત છે, એમને કોઈ વિકલ્પો નથી. કોઈ વિકલ્પો છે ખરા? વિકલ્પ રહી થઈ જાય તો દ્રવ્ય કુટસ્થ અથવા જડ થઈ જાય. સિદ્ધ ભગવાને પણ વિકલ્પ છે, પણ એ વિકલ્પ સ્વમાં ઉત્પન્ન થાય છે અને સ્વમાં વિલીન થાય છે. જો એ પ્રમાણે નવા વિકલ્પો ઘડી ઘડી ઉત્પન્ન ન થતા હોય સમયે સમયે, તો અનંત આનંદનો ભોગવટો સિદ્ધ ભગવાન કરી શકે નહીં. અને નિર્વિકલ્પ સર્વદા થઈ જાય તો કુટસ્થ થઈ જાય. અહીંયા નિર્વિકલ્પ કહેવાની અપેક્ષા પરની અપેક્ષા છે, પરમાં એમને કોઈ વિકલ્પ હોતા નથી. આત્મા દ્રવ્ય તો એમને એમ જ છે, અને આત્મદ્રવ્ય તો એમ છે, એમાં વિકલ્પ થાય છે, પણ સમા ઉત્પન્ન થાય છે અને સમા વિલીન થઈ જાય છે, એટલે સિદ્ધ ભગવાન અનંત આનંદનો ભોગવટો પણ કરી શકે છે. તો અહીંયા કહે છે કે બળપૂર્વક એ મોહરૂપી અંધકાર નષ્ટ થઈ જવાથી મન રહી થયેલા સર્વજ્ઞ સ્વયં જ જાણે છે. મન રહી થયેલા એટલે જેની પાસે કોઈ બહારના વિકલ્પો નથી, એવા એ ભગવાન સ્વયં જ જાણે. એમને જાણવાનો પુરુષાર્થ નહીં કરવો પડતો. એમને પૂછે કે તમારા કાનમાં, તમારા માથામાં કેટલા જોડા છે, તમારું જ્ઞાન મૂકીને જોઉં, એમ કરવું પડે સર્વજ્ઞ. આત્માના પ્રદેશે પ્રદેશેથી પ્રત્યેક જીવને એમના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની સર્વ પર્યાયો સહિત આત્માના આપણાની માફક યુગપત જે જોઈ જાણી શકે છે એવા સર્વજ્ઞ ભગવાન. એટલે જણાય છે, એ જોતા નથી. એટલે કે છે એ અંધકાર નષ્ટ થઈ જવાથી મન રહિત થયેલા સર્વજ્ઞ સ્વયં જ જાણે છે. એટલે સ્વયં એ વસ્તુ એમના આત્મામાં જણાય છે. જે ચેતન સ્વરૂપ છે એ તો ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ છે, આનંદ સંયુક્ત છે, અનંત આનંદનો ભોગવટો અનંત કાળ સુધી કરવાના છે, એવા આનંદમાં લીન છે, અનાદિ છે. હવે ગમે એટલો સમય આવે તો પણ એનો કોઈ દિવસ અંત આવવાનો, એનો આદિને અંત હવે છે નહીં. જે આનંદ પ્રક્રિયા એનો આદિને અંત છે, કારણ કે અનંત કાળ સુધી એમનો એમ જ આનંદ ભોગવ્યા કરવાના. નવો નવો સમય સમય ઉત્પન્ન થતો વિશિષ્ટ પ્રકારનો આનંદ, આનંદ આનંદ આનંદ. તમે પહેલા તો ઘરની અંદર દાળ ભાત રોટલી શાક ખાતા હતા, પછી હોટલમાં કોઈક વાર જાવ તો ઢોસા ખાતા હતા, પછી ધીરે 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 પંજાબીમાં આવ્યા, પછી પછી તમે પાસ્તા બા, અને પછી તમારા બધા એ બધામાં ઇટાલિયન ફૂડમાં આવ્યા, અને પછી કંઈ મોગલી ને ચાઇનીઝ ને જે તમે ખાતા બધા ખાતા, જાત જાતના બધા આવતા ગયા. નવો 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 આનંદ. આપણા બાપ દાદાને જે ચાઇનીઝ હતો કે મને કંઈ ખબર નથી, આમ તો બધા સાંભળ્યું નથી, તમારામાં આવ્યું. અહીંયા કહે છે આત્મામાંથી એવો નવો 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 વિશિષ્ટ પ્રકારનો આનંદ થાય. આ તો ઇન્દ્રિય આનંદની વાત કરી, અહીંયા અતિન્દ્રિય આનંદની વાત છે. આપણે જે વાત કરી ઇન્દ્રિય આનંદની વાત કરી, અહીંયા અતિન્દ્રિય આનંદ છે. સમય સમયે ઉત્પન્ન થતો આનંદ આવે છે એટલે અનાદિ છે, તીવ્ર છે. એ આનંદનું કોઈ વર્ણન થઈ શકે નહીં, એની કોઈની સાથે કમ્પેરિઝન થઈ શકે નહીં. એ અતુલ છે, એ અનુપમ છે. એને એનું કમ્પેરિઝન ક્યાં કરવું? તો કોઈની સાથે કમ્પેરિઝન થઈ શકે નહીં. એવો તીવ્ર છે, ઉત્કૃષ્ટ પ્રકારનો છે, સર્વોત્તમ છે, ઉત્તમોત્તમ છે, શ્રેષ્ઠ છે, એમ કે નિરંતર રહેનાર છે. અનાદિ આવ્યો અને અનંત આવ્યો, આદિ પણ નથી ને અંત પણ નથી. એવું નથી કે સિદ્ધ ભગવાન 2-5-15 લાખ કરોડ બહુ જ વર્ષો થાય ને પછી એમ થાય કે ચલો તારા સંસારમાં જઈએ. નો, ચાંદણીઓમાં કોઈ દિવસ સંસારમાં આવવાનું નથી. એટલે કે નિરંતર રહેનાર છે. અને જે આશ્ચર્યની વાત છે કે સૂર્ય તથા ચંદ્રમાને પણ તિરસ્કૃત કરીને સમસ્ત જગતને પ્રકાશિત કરનાર છે. સૂર્ય અને ચંદ્ર પણ એની સામે ઝાંખા પડે છે. સૂર્ય અને ચંદ્રના પ્રકાશથી પણ એની આગળ કોઈ કિંમત નથી, એવા પ્રકાશિત છે. ત્રણ કાળ ત્રણ લોકને એટલે કે સમસ્ત જગતને એ સહજપણે પ્રકાશિત કરનાર છે. એવું મારું સ્વરૂપ છે, અહીંયા નથી નથી કીધું આગળની ગાથા. હવે કેવું છે એ કે જે હું આવો સ્વરૂપ છું, તે અહમ શબ્દ કહેવાથી શરીર રહિત સ્વાભાવિક તેજ જયવંત હો
તે અહમ એટલે પોતાનું, અહમ મારું સ્વરૂપ આવું છે એમ કહેવાથી શરીર રહિત સ્વાભાવિક તે જીવન તો જ્યાં શરીર નથી પરંતુ પૂર્ણપણે શુદ્ધ આત્મા પ્રગટ્યો છે, સર્વ કર્મથી રહિત થઈ ગયો છે અને જે તેજથી હમણાં જોયું એમ ચકચકાટ ને ઝગઝગાયમાન છે, જે પોતાના આનંદ રસની અંદર લીન છે, પૂર્ણ જ્યોતિ સ્વરૂપ છે, તંકોત્કિરણવત ચૈતન્ય પુંજ ચૈતન્ય પિંડ સ્વરૂપ છે, એક જેતે જીતે તેજ જયવંત હો એ જ મારું સ્વરૂપ છે એવું હિ ભગે જીવો નક્કી કરો અને એને પ્રાપ્ત કરવાના ઉદ્યમમાં ખોટા ખોટા પ્રયત્નો કરવાથી કંઈ થવાનું નથી. આ પેલા પાંદડા કાપ્યા કરે, ડાળીઓ તોડ્યા કરે, પેલી એની છાલ તોડ્યા કરે એમ કે એમ મૂળ નાશ ના થાય, જળનો નાશ ના થાય એને જળ મૂળમાંથી કાઢવું પડે. ઘા ક્યાં કરો? તમારું પોતાનું શાશ્વત સ્વરૂપ સમજીને એને પ્રાપ્ત કરવામાં ઘા કરો તો કામ થશે. બાકી આ બધા પ્રયત્નો જેવા ભાવ હશે એ પ્રમાણે થોડું ઘણું પુણ્ય બનતા છે અને એ પ્રમાણે કંઈ સુક્ષાતાની પ્રાપ્તિ થશે, પણ કંઈ પરિભ્રમણનો અંત આવશે નહીં કે શાશ્વત સુખ અને આનંદની પ્રાપ્તિ થશે નહીં. અત્યારે ભગવાન કહે છે કે ભગવાન જીવતું નક્કી કર, કેવી કરુણા હોય ત્યારે કે, કોઈ ના સમજી શકે એવી વાત કહે છે, પણ કેવી કરુણા હોય ત્યારે કે, કેટલો એ જીવ માટે વાત્સલ્ય ભાવ આવતો હોય કે એ ભવ્ય જીવો કંઈક કરીને સાચા સુખને પામો. અનંત કાળથી જેટલા દેહ ધારણ કર્યા એ બધા દેહની અંદર સુખને પ્રાપ્ત કરવાનો હતો, તે ઈતી સુધી પૂરી જિંદગી સુધી પ્રયત્નો કર્યો, પૂરેપૂરી તાકાત લગાવીને, બધી ઇન્દ્રિયો લગાવીને, બધી બુદ્ધિ આવડત લગાવીને, પણ સુખ નામનું તત્વ પ્રાપ્ત થયું નહીં. એનો સ્રોત સાચો ક્યાં છે તે સમજો અને પ્રાપ્ત કરવાનો ઉદ્યમ કરો. હવે આગળ કે છે 161મી ગાથા. યજાયતે કિમપિ કર્મ વસાત સાતમ સાતમ ચ યત દનુયાય વિકલ્પ જાલમ જાતમ મનાગ વિનયત્ર પદમ તદેવ દેવેન્દ્ર વંદિ તમગમ શરણમ ગતોસ્મિ. કર્મના ઉદયથી જે કંઈ પણ દુઃખ ને સુખ થાય છે તથા તેમનું અનુસરણ કરનાર જે વિકલ્પ સમૂહ પણ થાય છે તે જે મનમાં જરાય રહેતો નથી, હું દેવેન્દ્રોથી બંધી તે પદના શરણે જાઉં છું. ક્યાં શરણે જાય છે, કોનું લક્ષ્ય લે છે, કોનું શરણું ગ્રહણ કરે છે, એ કર્મના ઉદયથી જે કંઈ પણ દુઃખ ને સુખ થાય છે આ જગતની અંદર જે સુખ ને દુઃખ થાય છે એ બધી માયાજાળ કોની છે, કર્મોની છે. એ વ્યવહાર છે કહેવાનો કે ભાઈ આ ભાઈએ મને સારું કર્યું ને આ ભાઈએ મારું ખોટું કર્યું ને આ ભાઈએ વચ્ચે સળી મારી ને આ ભાઈએ આમ કરે એટલે અમારે થઈ ગયું નહીં તો ના થાય, એવું બધું કંઈ જે જીવ માને છે એ બધું તો નિમિત્ત છે અને નિમિત્ત તો કંઈ કરતું નથી. નિમિત્ત નિમિત્ત રૂપે હોય છે પણ થવામાં મૂળ કારણ તો પોતાના કર્મો છે. કર્મના ઉદયને આધીને જગતના બધા પ્રસંગો બને છે. કોઈ પણ જીવને નિશ્ચયથી ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ પણ જીવ સુખી કે દુઃખી કરી શકતો જ નથી, મારી કે જીવાડી શકતો જ નથી, હા સુખ કે દુઃખ આપી શકતો જ નથી. જે માન તો હું મારું ને ગુજીવાડું છું, પર જીવને તે મૂળ છે અજ્ઞાની છે વિપરીત એથી જ્ઞાની છે. તો કેમ થાય આ મારવા જીવવાનું કેમ બને? તો પોતાના કર્મ ના પોતાના કર્મો તે મરે લઈ જીવે છે, એમાં તું કંઈ કરતો નથી ને સર્વજ્ઞ ભગવાન પણ કંઈ કરતા. આવું કર્મનું સ્વરૂપ જે જીવ સમજે છે, કર્મનું જે સ્વરૂપ જે સમજે એ નિમિત્તને દોષ દેવાનો મૂકી દે, કર્મનું સ્વરૂપ જે સમજે એ વ્યતીત થવાનું મૂકી દે કે ઇન્દ્ર નરેન્દ્ર જ્ઞેન્દ્રને કર્મ ઉદયમાં આવે ભોગવવા પડે, મેં જ કરેલા ઉદયમાં આવે છે ભોગવ્યા વિના બીજો કોઈ પણ માર્ગ છે. બોલે તો ખરો રોજ પણ જ્યારે ઉદયમાં આવે ત્યારે અપસેટ થઈ ગયા છે. ખરેખર આપણું મોટું જો ખામી હોય તો ચારિત્ર છે કે આપણે શ્રદ્ધામાં તો બરાબર તૈયાર છીએ, હા પણ પાડીએ છીએ, જ્ઞાન પણ ઘણું બધું થઈ ગયું છે, પણ જ્યારે પ્રસંગ આવે ત્યારે દર્શન અંદર ગુરુ દોડતો કર્મ કર્યા જે આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં, પરનું કરેલું કર્મ જો પરિણામ આપે મુજને
तो मुझ करे ना कर्म नो समझाय नहीं कई अर्थ नहीं। જે કર્મો કરે તો ભોગ કરવા જ પડે છે. આદિનાથ ભગવાન ને ભાઈ તીર્થ કરતા ઋષભદેવ ભગવાન કેટલું આવશે 84 લાખ પૂર્વ હતું. એમાંથી કેટલો ટાઈમ સંસારમાં રહ્યા? 83 લાખ પૂર્વ. કેમ એટલું બધું સંસારમાં રહેવું પડ્યું? અરે બે પાંચ પૂર્વ પછી તો તીર્થ કરતા ફટ દે મોક્ષે જવાનું છે ને મોક્ષે. કર્મો કર્યા જે આપણે ભૂતકાળમાં જન્મ લઈ પુણ્યનો જે બંધ કર્યો છે તે 80 લાખ કરોડ બાદી જે ભોગવવું જ પડે એના સિવાય બીજો કોઈ પણ માર્ગ છે ભોગવવું જ પડે. છતાં પણ એ પુણ્ય છે એ મોક્ષ મારવા બાધક થતું નથી. એના મોહની અંદર એના ભોગની અંદર એવા આળોટ્યા એવા તન્મય થઈ ગયા કે એ તીર્થંકર હવે તીર્થંકર ના થાય એવું બનતું નથી. મતી શુદ્ધિ ને અવધિ સાથે જન્મ્યા છે તીર્થંકર થવાના છે. 80 લાખ કરોડ સંસારમાં રહીને એને ભોગવે છે છતાં પણ ત્યાં તન્મય થતા નથી. વૈરાગ્ય એમનો એમ અડીગમ છે એ પછી પણ વૈરાગ્ય લઈને મોક્ષે જાય એટલે પુણ્ય છે તે મોક્ષ માર્ગની અંદર બાધક નથી પણ કોઈ અપેક્ષાએ સાધક છે. ઘણા એમાં પુણ્ય કરીએ તોય સંસાર નથી, પાપ કરીએ તોય સંસાર. તો હવે ચલો ને હવે પાપ કરો પુણ્ય કરો સંસાર જ છેવટે તો સંસારમાં જ રહેવું છે કે ફરક છે તે વચ્ચે બોલો. પુણ્ય કર્મ છે એ આગલા ભવોની અંદર પણ પોતાને સાધના કરવાના એવા નિમિત્તો આપે છે, એવા ભાવો આપે છે, એવી દ્રષ્ટિ આપે છે, એવા કુટુંબ આપે છે, એવા સંયોગો આપે છે. એ પુણ્યથી મળે એટલે પુણ્ય છે એ સર્વથા બાધક નથી. બાધક છે એ તો સોડાની બેડી ને લોઢાની બેડી કહી દીધું. બેડી છે બેડી તો બેડી પણ બહુ મોટો ફરક છે. જો પુણ્ય ના હોય તો આવું બધું પ્રાપ્ત થાય નહીં. ભલે પુણ્ય એમને ભોગવવું પડ્યું એ પુણ્ય મોક્ષ માર્ગમાં બાધક થતું નથી. એટલે હું ના માનતો હું પુણ્ય બાંધીશ તો મારે પરિભ્રમણ જ કરવું પડશે. પુણ્ય ઓફકોર્સ એ શ્રદ્ધાની અંદર તો હેય જ છે પણ ચારિત્રમાં ઉપાધેય છે. ચારિત્રમાં ઉપાધેય છે કારણ કે શુદ્ધ ભાવમાં રહી શકતો નથી. શુભ ભાવ એટલે પુણ્ય કરવું નથી તો કરીશું. અશુભ ભાવમાં જવું છે ધ્રકમાં જવું છે નીચ ભાવમાં શું કરવું છે એના સિવાય કોઈ માર્ગ નથી. નક્કી કરજે અંતરમાં પુણ્ય કરું છું પણ પુણ્ય કરવા જેવું નથી. શુદ્ધ ભાવનો લક્ષ કરું છું સહજપણે પુણ્ય બંધાય છે. જેમ ખેડૂતને ઉચ્ચ કક્ષાનું બિયારણ લાવીને આપવામાં આવે અને જો ખેડૂત એમાંથી ઉગાડે અનાજને એની સાથે ઘાસ તો ઉગે ઉગે ને ઉગે જ છે. ભલે બહુ જ ઉચ્ચ કક્ષાનું અનાજ થાય છે, ક્વોન્ટિટીમાં થાય છે, બહુ જ ગુણવત્તા ને વિટામિન વાળું થાય છે, બધી વાત સાચી પણ સાથે સાથે ઘાસ ઉગે છે. એમ કહેવામાં આવે કે આ બિયારણ થી તું ઉગાડ પણ ઘાસ બિલકુલ ના ઉગવું જોઈએ. એકાકાર થતો નથી ત્યારે જે પુણ્ય બંધાય છે એ પુણ્ય છે. એ અનેક પ્રકારના સુખો ને એ તો આપે છે પણ એ સંસારમાં પરિભ્રમણ કરાવતું નથી. માટે નક્કી કરજે, યાદ રાખજે. અહીંયા તો કે છે કર્મના ઉદયથી જે કઈ પણ દુઃખ અને સુખ થાય છે જે કઈ પણ થાય છે કર્મના ઉદયથી થાય. તારી બુદ્ધિ નથી, તારી આવડત નથી, તારી હોશિયારી નથી, કોઈએ ખરાબ આપ્યું એમ નથી, કોઈ ઇન્સિડન્સ નથી, કાગળો બેસવું ડાળનું ભાગવું નથી. કારણ કે ભગવાનને ત્યાં સુપર ડુપર કોમ્પ્યુટર છે. એમાં કોઈ પણ વસ્તુ સહજ બનવા આ બધી બની ગઈ તો લાખ બાય ચાન્સ. એ તમારા વ્યવહારમાં પસંદ થવા પાસે રાખો ખિસ્સા એ ના નથી. વ્યવહારથી સત્ય છે, નિશ્ચયમાં તો વ્યવસ્થિત હતું એમાં જ બની ગયું નક્કી. એટલે કે છે કર્મના ઉદયથી જે કઈ પણ દુઃખ અને સુખ થાય છે તથા તેમનું અનુસરણ કરનાર જે વિકલ્પ, હવે અજ્ઞાની જીવ શું કરે? કર્મના ઉદય જે કઈ પણ બને માની વિકલ્પ શું કરે? આપણે મારા વિશે બોલે કેમ આવું બોલ્યો? હું ક્યાં એવું બોલ્યો? મેં ક્યાં એવું કર્યું? એમને મારા માટે આવું કેમ વિચાર? અનેક વિકલ્પોનો સમૂહ ચાલુ. કઈ પણ ખોટું કર્યું તો અનેક વિકલ્પો છે. આમ કેમ થયું? આવું કેમ થયું છે? આ હતું એનું છે? આના કારણે આમ લાગ્યું? હું આમ કર્યું આમ લાગ્યું છે? આનું કેમ? ત્યાં આવા અન્ય વિકલ્પો થાય છે. ત્યાં ડર લાગે છે, ત્યાં ભય લાગે છે, ત્યાં પશ્ચાતાપ થાય છે, ત્યાં ગુસ્સો આવે છે, હા ત્યાં મારું અપમાન થશે એવા વિચારોનો વિકલ્પ હોય. તું તારા સ્વરૂપને જાણતો હોય તું તો ચૈતન્ય આત્મા છે, તારું કોણ અપમાન કરી શકે? તને કોઈ જોઈશ? તને કોઈ જોઈશ? આ જોઈ તારા શરીર ને દૂધો ચૈતન્ય આત્મા છે તો મને કોઈ જોતું નથી. મારું અપમાન કોણ કરે? મારું અપમાન જળકાળમાં કોઈ કરતું નથી કારણ કે આ તો મારા બાપનું નથી અને મારો દીકરો જ પાડી ગયો. આ મારું છે કે નહીં તો આનું શું અપમાન મારી નાખતો? બધું દુઃખી ને વ્યતીત થઈ જાય છે. પણ એવું વિવેક જીવને છે જ નહીં એટલે એને આધીન થઈ જાય છે. એટલે બે વસ્તુ કીધું,
કર્મના ઉદયથી જે કંઈ પણ દુઃખ અને સુખ થાય છે તથા તેમનું અનુસરણ કરનાર જે વિકલ્પનો સમૂહ પણ થાય છે, અને વિકલ્પો કર્મ જ્યારે અનુસરણ કર્યું કર્મના ઉદયને આધીન થઈ ગયા એટલે વિકલ્પોનો આપણો ભાગ છે. અનેક પ્રકારના વિકલ્પો એમાં સારા નરસા બધા આવતા જાય છે. તે જે પદમાં જરાય રહેતો નથી એ પદમાં જરાય રહેતો, એટલે કે જેને સુખ દુઃખ પણ થતું નથી અને વિકલ્પો પણ થતા નથી. કર્મનો ઉદય આવે આવે છે, હું જોઉં છું, હું જોઉં છું. લેનમાં તમે જતા હો ત્યારે નીચે કેટલું બધું દેખાય, શહેરોના શહેરો આવે, કેટલીક વખત લાઈટો દેખાય, કેટલીક વખત તમને ગ્રીનરી દેખાય, કેટલીક વખત દરિયો દેખાય. ટ્રેનમાં બી જતા હોય તો વનસ્પતિ દેખાય, આ દેખાય, દે તમને શું એન્જોય નિસ્બત હોય. તમારે તો જે ડેસ્ટિનેશન પહોંચવું છે એથી મુંબઈ તો મુંબઈ, રસ્તામાં આવે એનાથી કંઈ નિસ્બત હોતો. એમ જ્ઞાની પુરુષ પણ કર્મના ઉદય જે કંઈ પણ બહારમાં બન્યા કરે છે એને જોયા કરે છે, એનાથી પ્રભાવિત થતા નથી, એમાં રાગ દ્વેષ કરતા નથી, એમાં સારું ખોટું કરતા નથી, એમાં યોગ્ય અયોગ્ય કરતા નથી, એવી કોઈ પણ દ્રષ્ટિ કરતા નથી. એટલે એમ કહે છે કે તે પદમાં જરાય રહેતો નથી, એટલે એવું જરા પણ એનાથી પ્રભાવિત કર્મના ઉદયથી થતો નથી. કર્મ એ જુદો, એનું જાણનાર જુદો, આની તાકાત જુદી, મારી તાકાત જુદી. કર્મની તાકાત કેટલી વધારે પડે, કર્મની તાકાત જેવું કર્મ કરે જેવું બારમાં નિમિત્ત આપવાનું, બારમાં નિમિત્ત એ આપી શકે, અને આધીન થવું કે ના થવું એ તો આ રાજાને આધીન છે. ગમે એવા વિપરીત કર્મનો ઉદય હોય એને આધીન થવું કે ના થવું એ મારા વર્તમાન પુરુષાર્થને આધીન છે. હું જાગૃત હોઉં તો કર્મના ઉદયને આધીન ન થવું, કારણ કે કર્મ જળ છે, હું ચૈતન્ય છું, એટલે સર્વોપરિતા મારી છે, કર્મની નથી. એ તો સિંહ પાંજરામાં પૂરી ગયો છે ને, એટલે ગમે તે જેના દૂરથી હડેકડી મારે આમ કરીને આમ મારે સિંહને છેંકી કૂદી જાય, કંઈ કરી નથી તો પાંજરામાં છું તો ચૈતન્ય, પણ પોતાના સ્વરૂપનો ભાન નથી, એટલે કર્મથી ઠકાયો છે. કર્મની આગળ બિચારો બાપણો થઈ ગયો. આજ સાહેબે કીધું હતું ભીખ માંગે બારમાં, કંઈક પૈસા આપો, કંઈક ખાવાનું આપો, કંઈક કપડાં આપો, કીધું સાહેબે બધું માગે છે. કેમ માગે છે? કર્મને આધીન થઈ ગયો છે. હું ચૈતન્ય રાજા છું, તારા પોતાના વૈભવનો, તારી પોતાની સંપત્તિનો તને ખબર નથી, એટલે તું કર્મના ઉદયને આધીન થઈ ગયો છું, અને કર્મના ઉદય જેવો તું છે એમ માને છે. કર્મ ઉદયમાં દરિદ્રતા, હું ગરીબ છું. શુક્લકડી શરીરનો બાંધો હોય કર્મના ઉદય તો એ મારે હું એકદમ શુક્લકડી સુંદર પહોંચું છું, હું બટકો છું, હું કાળ, એમ અનેક પ્રકારે કર્મના ઉદયને આધીન થઈ જા. આ જીવનું આ અજ્ઞાન છે એટલે એવો થઈ જાય તો કે કર્મના ઉદયથી જે કંઈ પણ દુઃખ અને સુખ થાય છે તથા તેમનું અનુસરણ કરનાર જે વિકલ્પ વિકલ્પ સમૂહ પણ થાય છે, એટલે વિકલ્પો પણ થાય છે એની અંદર આધીન થઈ જવાથી, તે જે પદમાં જરાય રહેતો એવા કોઈ પણ વિકલ્પ નહીં એવા કર્મના ઉદયને આધીન પણ નહીં. જ્યારે થાય કે તરત જ જાગૃત થાય, બાજુ મારે સાઈડ પર કોઈ વ્યક્તિ હોય જેનો વ્યવહાર બરાબર ન હોય, જેનું વર્તન બરાબર ન હોય, જેની દ્રષ્ટિ બરાબર ન હોય, હા એ વ્યક્તિ સાથે તમે સંબંધ રાખો તો કોઈક વખતે કંઈક પનારો પડી જાય તો કેવો જાગૃત છે ધ્યાન રાખજો, આ વ્યક્તિ ધ્યાન રાખજો, હા આને જેને ધ્યાન રાખવા જેવું છો તરત જ એલર્ટ. અહીંયા આગળ પણ જ્ઞાની છે એ જગતમાં હોય ખરો, એવું નથી કે બધા મુનિ જો હોય, પણ જગતમાં રહેવા છતાં પણ ક્યાંય પણ દાતો નથી, એલર્ટ છે, જાગૃતિ છે. જાગૃતિ એ પુરુષાર્થ છે, એનું જ નામ ધર્મ છે, એનું જ નામ સાધના છે. સતત જાગૃતિ રહે એનું નામ જ સાધના છે. કંઈ જ્ઞાની થાય એટલે બીજું કંઈ વિશેષ બનતું, એવો જાગૃત છે. હું દેવેન્દ્રોથી પંડિત તે જ પદના શરણે જાઉં છું, એ એક પદ છે કે જ્યાં કર્મનું કાંઈ પણ ચાલતું નથી, ગમે એવા કર્મો એનો ઉદયનું કાંઈ પણ બગાડી શકતા નથી, એમની સાધનાની અંદર કોઈ પણ પ્રકારનું વિઘ્ન નાખી શકતા નથી, એમને ચલાવી શકતા નથી, એમને ડગાવી શકતા નથી, એવું જે પદ છે એ દેવેન્દ્રો દ્વારા પણ વંદિત છે, એવું અર્યંતર સિદ્ધ પદ છે એ. અને અપેક્ષા એ મુનિપદ પણ છે, પણ હજુ દશા પ્રાપ્ત નથી થઈ. એ કે જે દેવેન્દ્રો દ્વારા પણ વંદિત છે, મુનિપદ પણ દેવેન્દ્રો દ્વારા વંદિત છે, કારણ કે મુનિ કારણ કે દેવેન્દ્રો અત્યારે દેવગતિમાં છે, બધી સુખસાયકી એમને છે, પણ સંયમ ધારણ કરી શકતા નથી. જે સંયમને ધારણ કરીને મોક્ષ માર્ગ આરૂઢ છે એમના પ્રત્યે અત્યંત આદર ભાવ દેવોને પણ, એટલે એવું જે મુનિપદ અર્હંત પદ અથવા સિદ્ધ પદ છે તે જ મોક્ષ પદ છે. જ્યાં હિન્દુ પ્રકૃતિ મોક્ષ લખ્યું છે, એટલે પેલા બેને એકને પ્રાપ્ત થઈ ગયું, બીજા ઓલમોસ્ટ પ્રાપ્ત છે કે વર્ણન છે, અને ત્રીજો એ મહાત્મા છે, એ પણ પામવાના છે, ભાવિ નિગમ એની અપેક્ષાએ પ્રણય મોક્ષ પદમાં છે. એ મોક્ષ પદના શરણે હું જાઉં, એવા પદમાં જાઉં છું, એ પદ જેને પ્રાપ્ત કર્યું એમના શરણે જાઉં છું, એમની આજ્ઞામાં રહું છું, એમના પહેલા ઉપયોગ એમના પહેલા ઉપદેશને માનું છું,
એ અન્યપ્રમાણ વર્તું છું તો મને પણ એક પદની પ્રાપ્તિ, એ પદને પણ વંદન કરું છું અને પદ પ્રાપ્ત કરવાનો જે ઉદ્યમ કરે છે એમને પણ વંદન કરું છું. એવો અહોભાવ આચાર્ય ભગવાન આવે એટલે આપણને કહે છે ડાયરેક્ટ, તમારે પણ જેવું સુખ અને આનંદ પ્રાપ્ત કરવું હોય તો જેણે એ પદ પ્રાપ્ત કર્યું છે એના શરણે જાઓ, એના ચરણ કમળમાં જાઓ, એની આજ્ઞાને આધીન રહો, એ પ્રમાણે તમારું જીવન બનાવો, વસ્તુને યથાર્થપણે સમજીને રાગ દ્વેષના ચક્કરમાંથી, મોહ માયાના ચક્કરમાંથી, વિષય કષાયના ચક્કરમાંથી નીકળો અને પોતાના ચૈતન્ય સ્વરૂપમાં સ્થિર થવાનો પ્રયત્ન કરો. અંતકાળમાં અનંત આનંદની પ્રાપ્તિ. એવું જે પ્રવચન સારી ગાથા છે એને આપણે અંતમંગળ રૂપે લઈએ. સ્વાધ્યાય પછી આપણે સમય રૂપે છે. શ્રમણ દિન તીર્થં કરો પાવને સિદ્ધિ વરાન મુતે મને નિર્વાણ નાતે માર્ગની. બે વસ્તુને સિદ્ધિ વરાન મુતે મને નિર્વાણ નાતે માર્ગની. નમસ્કાર કરું છું, વંદન કરું છું, ભાવું છું, ધ્યાવું છું, કારણ કે ઉપર મારે પ્રાપ્ત કરવું. દિન રાત્ર સુતામય જે પ્રણમુ કદતે વરતે જયતે, ઓ પ્રણમુ કદતે વરતે જયતે. સામાન્ય રીતે રુચિકર ના થાય એવો વિષય છે.